કપાસ એરંડા મગ મઠ સહિત ઊભો પાક સિંચાઈના પાણીના અભાવે સુકાતા ખેડૂતોને નુકસાનની ભીતિ અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના નરકાંઠાના નાના શાહપુર આસપાસ ખેડૂતોને ખેતી માટે સિંચાઈના પાણી ન મળતા ખેતીને નુકસાનની ભીતિ ખેડૂતો સિવાય રહ્યા છે વિરમગામ તાલુકાના ગામોની હદના ગામો પાસે પસાર થતી નર્મદાની કેનાલમાંથી લખતર તાલુકાના વડલા ગામના તેમજ લીંબડી તાલુકાના મોટી કટેચી ગામના લોકો દ્વારા ગેરકાયદે રીતે પાઇપો મૂકી અને કેનાલની શાખાઓમાં મોટા ભૂંગળાઓ મૂકીને પાણીની મોટી માત્રામાં ચોરી કરવામાં આવતી હોવાને લઈને નાના શાહપુર ગામના ખેડૂતોને ખેતીનું પાણી મળતું ન હોવાની અગાઉ સિંચાઈ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર અને પોલીસ વિભાગમાં રજૂઆત કરવામાં આવી હતી પરંતુ ખેડૂતોને હજુ સુધી સિંચાઈનું પાણી પહોંચ્યું નથી અને બાજુના ગામના ખેડૂતો દ્વારા ગેરકાયદે રીતે પાણીની ચોરી કરતા શખ્સો સામે પણ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી નથી ત્યારે હાલ તો વિરમગામ નળકાંઠાના ગ્રામ્યના નાના શાહપુર ગામ સહિત વિસ્તારમાં સિંચાઈના પાણીના અભાવે ખેડૂતોનો મહામૂલો પાક સુકાઈ રહ્યો છે ખેડૂતો સરકાર પાસે સિંચાઈના પાણીની માંગ પણ કરી રહ્યા છે પાણી ના મળવાથી આ માં પાણી ના મળવાથી આ બોવડી ઉગી જાય છે આ કુંડીયું બનાવી તે દુધી આમ નામ છે આ કુંડી બનાવી તે દિવસની આમ નામ છે આમાં બોવડી ઉગી જાય છે તો છતાં અમને પાણી મળતું નથી આમ લાઈન નાખી એમના કોરી કોરી પડી છે મારું નામ છે પ્રવીણભાઈ વિરમભાઈ ગામ નાનું શાહપુર સાહેબ અમારી સીમમાં જ્યારે આનંદીબેન પટેલ હતા ત્યારથી પચીસ કરોડ રૂપિયાના ખર્ચે અંડરગ્રાઉન્ડ પાઇપો નાખેલી છે સરકારે પણ આ દિન સુધી અમને પાણી મળતું નથી અને અમારી સીમમાં નવસો વીઘા ઉપરની જમીન છે પણ અત્યારે આ તમે જુઓ મોલ બધો સુકાઈ રહ્યો છે શેખ સાહેબને રજૂઆત કરો કે ધારાસભ્યને રજૂઆત કરો કોઈ અમારું ધ્યાન દેતું નથી વડલા કઠેજી કે જ્યાંના ખેડૂતો ગેરકાયદેસર જોડાણ લઈ કેનાલ તોડી અને પાણી લઈ જાય છે તળાવ ભરે છે ડેમ ભરે છે કાલ ખુદ પીએસઆઈ રજૂઆત કરો ઘટના સ્થળે લઈને બતાવીને દેખાડ્યું કે આ નળ તમે તોડીને પાણી લઈ જાઓ છો તોય કોઈ ધ્યાન દેતું નથી અમારી પાકી આભાર ફાળવા જોઈશ તો કોઈ આભાર લેતું નથી જય હિન્દ જય ભારત કયા કયા પાકો છે કપાસમાં છે એરંડા છે બીટી કપાસ છે તુવેર છે અને ડાંગર તો હતી ચોમાસુ સિઝન તો ફેલ જાય પણ અમે હવે એવી રજૂઆત કરી છે કે જો શિયાળું સિઝન પાણી તમારે અમારા લોકોને આપવાનું હોય તો અમને લેખિતમાં આપો તો જેથી કરીને અમે ઘઉં જીરું કરી શકીએ નકર છેલામાં પાણી ના મળવાથી અમારો પાક સુકાઈ જાય છે મારું નામ છે ધનજીભાઈ મેઘાભાઈ રહેવાસી નાના શાહપુરના સાહેબ હજારો હેક્ટરમાં બીટી કપાવાયેલો છે હજારો હેક્ટરમાં સાહેબ ઈરંડા છે અને આ સાકર માનુરમાં પાણી નાખેલું છે પચીસ કરોડના ખર્ચે સરકારે લાઈન નાખેલી છે પણ હરામ પાણી આપતા જ નથી સાહેબ એમાં વડલા અને મોટી કઠેકી સાહેબ બિનકાયદા સર બરાબર કૂવાના બાંકા પાડીને ને અને પાણી લઈ જાય છે અને તલાવને બંધ ભરે છે સાહેબ વહેલા વહેલા તકે આનો કંઈક નિવાડો આપે અમે સાહેબ ફરિયાદ આપીએ છીએ પોલીસવાળાને કે સાહેબને રજૂઆત કરી કોઈ હા ભરતા જ નથી ને સાહેબ અમારી બધી જ જમીન હજારો એક્ટર જમીન સાહેબ નિષ્ફળ જાય છે બસ સાહેબ જય હિન્દ જય ભારત કાકા તમારું નામ શું છે અને આ ગામમાં જે સિંચાઈના પાણી નથી મળવાના કારણે પાક સુકાઈ રહ્યો છે મા મારું નામ કાંતિભાઈ કરસનભાઈ બાવળિયા આ નવસો વીઘાનો અમારો વાંટો છે એમાં અત્યારે હાલમાં તો બીટી કપાસ હાવ નિષ્ફળ ગયો છે પાણી ના મળવાના કારણથી અને શિયાળુ મોલમાં આવ આગોતરા આવતી માગણી કરવી છે કે અમને પાણી મળે વહેલી તકે અને વાવેતર થાય અને વડલા જે છે એ કૂવો તોડી નાખે છે વારંવાર એને અમે પીએસઆઈને રજૂઆત કરી પીએસઆઈ કાલે ઘટના સ્થળે આવ્યા તો એનો કોઈ અમલ થયો નથી અને કટેકીવાળાને જે પાણી પાનેશા ફરિયાદ કરી એનો પણ કોઈ અમલ થયો નથી તો વારંવાર એ તોડી નાખે છે અમને પાણી પૂરતું મળતું પૂરતું મળતું નથી અને અમારો પાક નિષ્ફળ જાય છે તો એ માટે અમે રજૂઆત કરીએ છીએ તો આપનું નામ શું છે અને જે સિંચાઈના પાણીની સમસ્યા છે મારું નામ છે વિઠ્ઠલભાઈ કરમણભાઈ છે નાના સાપના રહેવાસી બરાબર અમારે બીટી કપાસ અને એરંડા સુકાય છે બરાબર હજારો વીઘામાં છે જે વડલાનો કુંવર્યો એ વારંવાર એ ખેડૂતો તોડી નાખે છે બરાબર અને મોટી કઠીકીનો પડદી છે એ પણ તોડી નાખે છે અમારે એ પાણી મળતું નથી પૂરતું બરાબર એના માટે અમારે બીટી કપા એરંડા એ બધું સુકાઈ રહ્યું છે તો અમે સાહેબોને એવી વિનંતી કરવી છે કે અમને પાણી આપે બરાબર એટલે શિયાળો પાક અમે કરી શકીએ ઘઉં છે જીરું છે વરિયાળી છે એના માટે અમે રજૂઆત કરી છે બરાબર પણ સાહેબો આને માટે કોઈ એક્શન લેતા નથી બરાબર જય હિન્દ જય ભારત